વોટ મેળવનાર વિદ્યાર્થીની જગ્યાએ સૌથી ઓછા વોટ મેળવનાર વિદ્યાર્થીને વિજેતા જાહેર કરતા વિદ્યાર્થીઓએ કોલેજના પ્રશાસક અને આચાર્ય પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તારીખ 8 ઓક્ટોબરે સુરતની કોલેજોમાં યોજાયેલ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવ્યુ કોલેજના SYB કોમ ડિવિઝન 3માં અભ્યાસ કરતો સાગર રાણાએ કોલેજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવ્યું હતું. 8 તારીખે ચૂંટણી થયા બાદ તેને સૌથી વધુ મતો એટલે કે 15 વોટ મળ્યા હતા અને તેની સામે ચૂંટણીમાં ઉભેલ વિશાલ રાણાને સૌથી ઓછા 7 વોટ મળ્યા હતા. પરંતુ સાગર રાણાના કહેવા મુજબ શિક્ષકોએ સૌથી ઓછા વોટ માટે વિદ્યાર્થી વિશાલ રાણાને વિજેતા જાહેર કરી દીધો હતો, જેથી સાગર પટેલ અને તેના તકેદારોએ કોલેજ કેમ્પસમાં ઉગ્ર દેખાવો કર્યો હતો અને પોતાને ન્યાય અપાવવા વિનંતી કરી હતી. નવયુગ કોમર્સ કોલેજ, અમને લોકોને ઇન્સાફ જોઈએ છે. 16 વોટ હતા તો પણ અમને લોકોને ઇન્સાફ નથી મળ્યો અને છેલ્લે ચિઠ્ઠી ઉછાળવામાં આવી ને એમાં અમેવાળાનું નામ આવ્યું છે ને એક CR વચ્ચે અમારો હતો. આગળ યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવશે, યુનિવર્સિટીમાં નોટિસ લખાવવામાં આવશે. બીજી શું તકલીફો છે અહીંયા? છે ને બહુ બધી તકલીફો છે અહીંયા. સર ટીચરોથી ભૂલ થઈ ગયેલી હતી પેજ આમ તેમ કરવામાં. એમાં સામેવાળા લોકોએ એવું કીધું છે, એમાં વિદ્યાર્થીએ એવું કીધું છે CR કે તું અમને લોકોને એક સીટ આપી દે ને એવી રીતે લોકોએ લઈ લીધી છે જબરજસ્તીથી. નવયુગ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું. આજે અમે GSનું ગઈકાલે ઇલેક્શન થયું હતું તેમાં વિદ્યાર્થીઓને ઇન્સાફ મળ્યો નથી. જેમાં MCOM માં જે વિદ્યાર્થી હતી કાજલ લાટે 2 આગળ CR ને CS બની ગઈ હતી, છતાં પણ તેને આ વખતે 3 CR બનાવી એ યુનિવર્સિટીના કાયદાના નિયમના વિરુદ્ધ છે. અને સુપરિન્ટેન્ડન્ટ જે ઠાકોર મેડમ છે તેમણે પણ ફોર્મ પાસ કરી દે એ બધું ધ્યાન રાખ્યું નહોતું. તે છતાં પણ એક છોકરો અમારે જે એક્સ GS હતો તેને ઉપર એ મેડમને અપીલ કરી હતી કે આને 3 ફોર્મ ભર્યું તો કેમ નહીં, તો એમ કે બીજી ફેકલ્ટી છે અને તને પરીક્ષામાં જોઈ લેશું ને એવી બધી ધાક ધમકીઓ આપવામાં આવી હતી. અને જો નવી કોલેજમાં આવા ઇન્સાફ થાય છે અને જે આ સામેનો પક્ષ હતો તે ભાજપના દલાલો હતા અને ભાજપના અત્યારે સત્તા હોવાથી ભાજપના ઉપરથી ડાયરેક્ટ પ્રિન્સિપલ પર ફોન જતા હતા અને બધી ડાયરેક્ટ એમને કોન્ટેક્ટ હતા. જ્યારે અમારી 16 સીટ આવી હતી વગર ટેકે અને સામે 7 SY માં 7 વોટવાળા છોકરાઓને CR અલર્ટ બનાવી દેવા અને જે જીતેલા હતા તે છોકરાઓને બહાર મોકલી દીધા અને જે હારેલા હતા તેમને ઓફિસમાં બેસાડી રાખવામાં આવ્યા. એનો પણ આપણે બહુ મોટો પગલો લેવામાં આવશે અને આગળના સમયમાં કોઈ મોટી કાર્યવાહી બહુ મોટી આંદોલન થશે, વિદ્યાર્થીઓનું જાનહાનિ પણ થશે તો પણ કોલેજ અને યુનિવર્સિટી જવાબદાર રહેશે. કેમેરામેન રફીક શેખ સાથે વિશ્વાસ બારી, સુરત.